હા હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે, હર ભારતીય. અને બીજું યુવાનોને કહું, અહીંથી જાહેરમાં આગળ બોલું કે જો જીતા વહી એટલે બધા એમ કે સિકંદર નહીં. સાહેબ તમને પુરાવા સાથે કહું, જેથી આખા વિશ્વને ધમરોળતો ધમરોળતો મારે થોડા મુદ્દા આપને, કારણ કે આ તો પ્રોગ્રામ પૂરતી છે, બાકી એના ઉપર ઘણું બોલી શકાય. આ મનોરંજનનો ખાલી પ્રોગ્રામ નથી એટલે કહું છું, થોડું ઘણું આમાંથી લેજો. તમને પ્રશ્નો આવશે, ભણેલા માણસો બહુ, તમને આમાં બધું આવશે. એટલે હું કહું છું આ કે વિશ્વ આખામાંથી ને જીતતો 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 જ્યારે સિકંદર આવતો હતો, અને એ સિકંદર હગા ભાઈને મારી નાખેલો, એની પત્નીને લઈ લીધેલી, હગા ભાઈને મારી લીધે એની પત્નીને લઈ લે, સરે આમ જે દેશના રાજાને જીતી જાય એની બેનમ દીકરીઓને જે કૃતિ કરતો હતો એ જાહેરમાં હું બોલી ન શકું. સાહેબ એવું કરતો કરતો સિકંદર આવતો હતો, અને એ અહીંયા ઇતિહાસને ફેરવવા વાળા એ ભારતમાં 1000 વર્ષ સુધી આપણા ઇતિહાસોને એટલા બધા ફેરવી નાખ્યા, હાથમાં લઈને ખબર પડી કે આ પ્રજા ભારતની એવી છે કે એના ઇતિહાસને દબાવી દો, નકર એના ઇતિહાસ જો વાંચી જાય, એના ઇતિહાસને જો છાતીમાં હંગરી લે ને, તો દુનિયામાં માથા પીડ્યા પછી લડે એવી પ્રજા એક ભારતમાં જ છે, બાકી ક્યાંય નથી દુનિયાની માલિકો. એટલે હું આ વાત આપને કરું છું, ખાસ સાંભળજો તમે, અને તમને પગે લાગુ સાહેબ, હારું લગાડવા નથી કેતો, આવી વાતો સાંભળો છો તો હું કરી શકું ને, નકર જેવું તેવું ગવાય નહીં, કૂદકા તો મરાય નહીં, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી નો બોલાય, કુળ વંતાથી કાનિયા. અમારા ગીત નબળાનું હોય, વાતું નબળી ન હોય, ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય, એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. એટલા માટે હું આ વાત કરું છું, એ સિકંદર કેટલા ઇતિહાસને ફેરવી નાખે. કલ્પના કરો તમે, ઇતિહાસ ગમે એ વાંચો, ફિલ્મો એના ઉપર આવી ગયા છે, અને એમાં એમ બતાવે કે સિકંદર છે એણે પોરસને જીતી લીધો ભારતમાં, પોરસને જીતી લીધો, અને પોરસને જીતી લીધા પછી એની પોરસની સુરતા ઉપર મોજ આવી ગઈ, અને સિકંદરે કીધું કે જા પોરસ, તને જીવતો જવા દઉં છું, હવે મારે ભારતમાં રાજ નથી કરવું અને પાછું વહી જવું. આટલો બધો ખાનદાનનો દીકરો સિકંદર થઈ ગયો, કંઈ મારે એ કેવું છે ખાલી. આ બહુ એકલા હોય ત્યારે વિચારજો, હું કહે એમ નહીં માની લેવાનું, તમે વિચારજો. આવું બન્યું હોય તો આ શું હોય, સંશોધન કરવું જોઈએ ને. તમે યુવાનો છો સાહેબ, જે માણસ આખા વિશ્વના દેશને જીતતો આવે, એની પત્નીઓને જે ન કરવાના કૃત્ય કરે, કાપી નાખે, હગા ભાઈને મારી એની પત્નીને લઈ લે, એ માણસ પોરસને પકડી લે જીવતો, પોરસને હરવી પછી કે તારી સુરીલતા ઉપર મોજ આવે છે, તને મૂકી દઉં ને હું પાછો જાઉ, કે કારણે એટલી બધી ખાનદાની આવી ગઈ ભાઈ. પોરસનો હગો ભાઈ હતો ને, એને હાથીની અંબાડીમાંથી ભાલાનો ઘા કર્યો, કરતો કરતો ઘોડાને પરવી દીધો, સિકંદરનો ઘોડો પડ્યો ખડાક કરતો પાછો, અને એટલા જોરથી ભાલાનો ઘા થયો, અહીંના પગ ભાંગી ગયા, ઘોડો પડી ગયો, સિકંદર સીધો પાટ પીડો અને હળી કાઢી, અને જેમ ગાંધી ગીરના ગાળામાંથી ડાળા મોતો હાવ નીકળે, ખા 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 કરતો અંગાડ પડે, ચીક માચીંગ ચૂક ઘટ જાત છીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીચ પડતે કે બંધ ધડ ધડ ખેંચ મતવા દંગ પોરસ છે. એ સિકંદરની છાતી પકડી, અને જ્યારે જેમ દુર્શાસનની છાતી ભીમ શીરવા માટે ગયો હતો, એમ આમ જ્યારે એ પકડ્યો જ્યારે સિકંદરને, ત્યારે રાડ ફાટી ગઈ, મુજે માફ કર દે. અને આપણી કઠણા એ છે કે આપણને એક ગુણ આવ્યો છે, સારો છે, નામરી એવો ગુણ છે, પણ આપણને માફી માગીને હાથ છોડે એને ભારત મારી નથી હકતો, એટલે એ આપણને ક્યાંક ક્યાંક નડ્યું બહુ છે ભલા માણસ. એ ઘટનાઓ નડીએ છે, પણ છતાંય એ પણ આપણી એક અસ્મિતાનો એક ભાગ છે, આપણી સંસ્કારનો એક ભાગ છે. એટલા માટે એને મૂકી દીધો, અને પછી કીધું કે ભારતની સામે કોઈ દી મીટ માંડી છે ને, તો તને ખબર નથી ભારતી શું છે. પોરસની પાસે હારી અને સિકંદર પાછો ગયો, અને રસ્તામાં આઘાત લાગ્યો કે આખા વિશ્વ ઉપર મારે રાજ કરવું હતું, અને પોરસે મને હરવી દીધો, એટલે એ રસ્તામાં મરી ગયો સિકંદર. જો જીતા વહી ભારતીય કહેજો, જો જીતા વહી સિકંદર નથી, આ તો ભારતની ધરતી છે. હવે તો 1000 દાખલા તમને આપી શકું, એ ભારતની ધારા. એટલે ચિત્તોડના કિલ્લાની માથે કવિ પ્રદીપ આવ્યો ત્યારે શું ગાતો હતો, યે હે અપના રાજપૂતાના નાગી છે તલવારો પે તાર ધિંકાર ધિંકાર, અપના રાજપૂતાના નાદી છે તન વાલો પે, જિસને સારા જીવન કાટા બરસી તીર કટારો પે, યહાં પ્રતાપ કા વતન ભલા હૈ આઝાદી કે નારો પે, ભૂત પડી થી જહાં હજાર ભૂત પડી થી જહાં હજારો પદ્મિનીયા અંધારો પે, બોલ રહી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, જિસમી થી છે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, મા કરમ આઓ બચ્ચો તુમે દિખાયે.
इंडिया की हिंदुस्तान की स्मृति है तिलक करो ये धरती है बलिदान। અમારા બાબુ રબારી એમનું પણ અહીંયાથી હાર્દિક સ્વાગત છે બાબુભાઈ રબારી। દેખો મુલ્ક મેં રાઠોં કા યે જહાં શિવાજી ડોલા થા, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से ढोला था, हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 સાઉન્ડ નવું લેવા મુહૂર્ત છે, તમારું મુહૂર્ત સુધરે એવી માતાજીની પ્રાર્થના। સરસ છે, સરસ, ધન્યવાદો ભાઈ, સારું છે। નવા હવા ભેગા થયા હોય એટલે તો ગામમાં સેટિંગ નથી આવતું, આપણે બાર ગામથી રહેવાય હોય તો આઈનું તો અમે આવ પહેલી વાર ભેળા થઈએ, એવું જ છે। હા, એટલે સંભાળી લેજો, અમારું નક્કી ન હોય કઈ બાજુ જાય, ધાવડી સાઉન્ડ છે નામ મોટું, એને જોરદાર તાળી વધાવો એટલે તમારા સુધી અવાજ ફૂંકાડે સાહેબ, નકર અમે આગળ આ બંધ કરી દઈએ તો ખબર પડે કે અમારો અવાજ કેવડો છે। ઘણી બધી વસ્તુ આપણે, હું તો કહું આપને એક વાત વચ્ચે કહી દઉં, બધા બેઠા છો ને, કોઈ દી એવું નક્કી નહીં કરી નાખવાનું તો હું કાંઈક શું અને આમ કરી નાખું તેમ, એની હારવાર પાછું એ કહેતો હતો, કોઈ દી એવું ન કરતા કે હું કાંઈ નથી, મારે કાંઈ ન થાય, હું હું શું દુનિયા જે કહે છે ભલા માણસ એ હું જોઈ છું। હા, પણ સમય ગોઠવાઈ જવું, જે સમય જે મળ્યું છે એ, હા, અને મારી કોશિશ છે હવે હવે આમ નોખા પડવા જ દેવા નથી, જેટલું થાય એટલું કરવું, કાંઈક તો ફેર પડી છે ને સાહેબ। હા, હું ભેળા કરવા માટે આવ્યો છું, મને ખબર પડી ગઈ છે, હું આમ આગે આગે જોઉં છું, આગે આગે હિમાળા પાર ભારત પાર, આ તો કંઈક બીજું થઈ રહ્યું છે। હા હા, એટલે એ જોવું જરૂરી છે, શું શું ભારત આમ કેવી શક્તિઓ, આમ આમ એ બહરાટીઓ બોલાવી આવો, મહારાણા પ્રતાપને એટલે યાદ કરવો પડે, બધા એની હારે હોત તો આ ટાણે બીજું કંઈક હોત ભારતમાં। હા હા, દેશ આઝાદ થઈ ગયો એ બહુ સારી વાત છે, બધું સાચું છે, પણ અમુક અમુક રાજાઓ બધું એમ નમો તો એ કઈ ખરાબ હતું એવું નથી, કોઈને એમ લાગતું હોય તો આઝાદ નહોતો થયો એટલે ત્રાસ હતો એવું નથી, આ તો અંગ્રેજોનો વખત એવો આવ્યો એટલે આઝાદ દેશ કરવો પડ્યો, બાકી ઘણા ગામડા એવા છે, હજી ઘણા રજવાડાના ગામડા એમ કે આના કરતા અમે આઝાદ નહોતા થયા એ સારું હતું, અમારા ઘરમાં ચોરી થાય તો અમુક મહારાજાઓ છે એ ગોતી દેતા હતા, અટાણે ઘરમાંથી કેમ કાઢી જાય એ ખબર નથી, એટલે સમય સમયનું કામ કરે એને માનવું પડે આપણે, એ એક સમય હતો ને આ અટાણનો સમય છે, બસ એ વાત સાચી, બાકી કોઈ કંઈક રજવાડા આમ હતા ને તેમ હતા ને સારું આઝાદ થઈ ગયા, સારું થઈ ગયું એ તો જેને માથું, હા ખબર પડી છે એને ખબર છે, પણ કહેવાનો મારો અર્થ એ છે કે હું હું કાંઈક છું એમ નહીં પણ હું હું છું એમ હોવું જોઈએ, એટલે ફરી વાર આપને આ આખી કડી બોલું, જ્યારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરી અને મારી યારે હર હર કરજો, શ્રાવણ મહિનો છે, દાદા સોમનાથ સુધી નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવું આપણે કરવાનું છે, કારણ કે મૂળ તો આપણે એ જ છે ને, કારણ કે ઘણાને શું વિચાર છે કે અહીંયા કાંઈ માયક વાગે ને પાકિસ્તાન ક્યાં આવ્યું કે ગઢવી હાવ નકરા ગપ્પા જ મારે, ફૂગે નહીં એને અતિશુક્તિ અલંકાર કહેવાય એવા વાઇબ્રેશનો ઊભા કરવા એમ, એટલે અંદર આપણે કંઈક એમ હાસી અવાજ ફૂગે, અહીંયા તમે અવાજ કરો એટલી ખુમારી થાય, કાલે આટલી બીજે બીજો ત્રીજાને દેશમાં ખુમારી હોય ને એ અવાજની આ ફૂગ્યા વગર રહેતો જ નથી। હા, મને વિચાર થાય વળખાય, મને ઘણા કહેતા હવે સરકારને કંઈક કરવું જોઈએ નહીં કે આ પાકિસ્તાનવાળા માથા કાપી જાય ને આમને કેમ નથી, તો હું એને કહું છોકરો છે મોટો થયો, મોટો થઈને નોખો થઈને ફાટ્યો છે એટલે એને ફોહલાવી છે બેટા રહેવા દે, કોઈ પણ છોકરો મોટો થાય થયા પછી નોખો થાય પછી હાવ બહુ બાધે સીધો મારી નાખ્યો કોઈ દી, કેટલો કેટલો એને જામીન પડવા જાય ઘર આખાને મારતો હોય તોય, તો આમાં એવું છે નો, બાકી તો જે મારા દેશના યુવાનોનો સૂટ મળી તેથી કોળીઓ કરી જાય એ વાત બાકી છે સાહેબ, શું પાકિસ્તાન સાહેબ, પણ વધારે આપણે કાંઈ નહીં, આપણી પાસે હાથું છે એ રજૂ કરવું છે એટલી વાત બાકી છે।